માનવીના અરેઠમાં ખૂંખાર દીપડાનો 7 વર્ષના બાળક પર હુમલો. સ્થાનિકોમાં દહેશત. 7 થતા જ ખેડૂતો અને મજૂરો ઘરની વાત પકડે છે. વાત કરીએ ખૂંખાર દીપડાની. સૌરાષ્ટ્રના અમરેલી સહિતના વિસ્તારમાં દીપડાની દહેશત બાદ હવે સુરતના માંડવી વિસ્તારમાં દીપડાની દહેશત જોવા મળી રહી છે. માંડવીના અરેઠ વિસ્તારમાં શેરડી કાપવા આવેલા મજૂરના 7 વર્ષના દીકરા પર દીપડાએ હુમલો કરી ગંભીર ઈજા પહોંચાડી હતી. જો કે અન્ય મજૂરો દોડી આવતા બાળકનો જીવ બચી ગયો છે. હાલ બાળક સારવાર માટે સુરતની સિવિલમાં ખસેડાયો છે. ફરી એકવાર સુરતના માંડવી વિસ્તારમાં ખૂંખાર દીપડાનો ભય વધ્યો છે. માંડવીના અરેઠ ગામની સીમમાં શેરડી કાપણી માટે મહારાષ્ટ્રના નવાપુરા વિસ્તારમાં મજૂરો 3 ટુકડીમાં આવ્યા હતા. અરેઠ ગામે શેરડી કાપણી દરમિયાન પડાવ નજીક લઘુ શંકા કરી રહેલા 7 વર્ષના બાળક પર દીપડાએ હુમલો કરી બાળકને શેરડીના ખેતરમાં ખેંચી રહ્યો હતો. ત્યારે અન્ય મજૂરો જોઈ જતા દીપડો બાળકને મૂકી ભાગી છૂટ્યો હતો. જો કે બાળકને ગંભીર ઈજા થતાં સુરત સિવિલ ખાતે સારવાર માટે ખસેડાયો હતો. આ ઘટના બાદ માંડવી વન વિભાગ ઘટનાસ્થળે દોડી આવી પાંજરું મૂકી ખૂંખાર દીપડાને પકડવા ચક્રો ગતિમાન કર્યા છે. માંડવી વિસ્તારમાં 2011માં સ્થાનિકોની વાત માનીએ 11 લોકો પર દીપડાએ હુમલો કરતા મોત થયા હતા. ફરી એકવાર દીપડાએ હુમલો કરતા આ વિસ્તારમાં ફફડાટ જોવા મળી રહ્યો છે. રાત પડતા આ વિસ્તારના લોકો ખેતર જતા પણ ડરી રહ્યા છે. ધર્મેશ પટેલ, ZSTV, માંડવી. બહેનો દીપડાના દીપડાથી લોકો બહુ પરેશાન થાય છે અને બહુ ડરનો માહોલ ઊભો થઈ ગયેલો છે. અને રાતના જે ખેડૂત છે, રાતના પાણી પાવા માટે ખેડૂતો પણ ખેતરમાં પોતે જઈ શકતા નથી દીપડાના ડરથી. એટલે મારે દક્ષિણ ગુજરાતી કંપનીને એટલું જ કહેવા માગું છું કે હવે દીપડાના દહેશત ભરાઈ ગયું છે, એટલે દિવસના લાઈટ કરે એટલે ખેડૂતો શાંતિથી પાણી. 2011માં પણ આ રીતે દિવસના લાઈટ કરી આપેલી તો હમણાં પણ 2000 ચાલુ વર્ષમાં દિવસના લાઈટ કરે એવી મારી નમ્ર વિનંતી છે.